કચ્છના ખેડૂતોના હક સમાન પાક વીમાની એકોતેર કરોડ રકમ ચૂકવવામાં આવે નહીંતર કોંગ્રેસ પક્ષ કિસાનોને સાથે રાખી જિલ્લા વ્યાપી લડત ચલાવશે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટરના મારફતેથી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલના નેતૃત્વ તળે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સ્વરૂપે કલેક્ટર કચ્છ મારફતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તથા કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિત આવેદનપત્ર આપી અને ગત વર્ષની મંજૂર થયેલ રૂપિયા એકોતેર કરોડની રકમ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરાવવા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકમાં ભારે નુકસાન તાત્કાલિક સર્વે કરી ચૂકવવા રજૂઆત કરી હતી કછબડાશા નખત્રાણા લખપત તાલુકામાં તીડના આક્રમણથી પાકને થયેલ નુકસાનીનું વળતર ખેડૂતોને તાત્કાલિક આપવા ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે પચીસ હજારથી થી વધારે ખેડૂતોએ પાક પ્રીમિયમ ભરેલ છે વર્ષે દુષ્કાળ જાહેર કરેલ હતો વીમા જિલ્લા ખેતીવાડીના અધિકારીઓ દ્વારા વીમા કંપનીને સાથે રાખી સર્વે પણ કરાયેલ પરંતુ ખેડૂતોના અધિકાર અને હક ક્ષમાના રકમ મળેલ નથી જે રકમ એકોતેર કરોડ જેટલી થાય છે વીમા કંપનીઓ ત્રણ વર્ષથી પ્રીમિયમ વસૂલ કરે છે ત્યારબાદ પ્રથમ વખત વીમો ચૂકવવામાં આવવાની વાત આવી ત્યારે વીમા કંપનીઓ ઘલ્લા તલ્લા કરી છે તે બાબત કોંગ્રેસ પક્ષ દ્વારા ખેદ અને આક્રોશ વ્યક્ત કરાયો હતો આવેદન પત્ર આપતી વખતે જિલ્લા પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વીકે હુંબલા નેતૃત્વ તળે આગેવાનો રવિન્દ્ર ત્રવાડી જયદીપ મોરી હઠુભા સોઢા કિશોરસિંહ જાડેજા નરેશ મહેશ્વરી પીસી ગઢવી ઘનીભાઈ કુંભાર દીપકભાઈ ડાંગર રશીદભાઈ શર્મા શર્માબેન ગંઢ ફકીર મહંમદ કુંભાર માયાભાઈ થારુ જુમાભાઈ નોડે મુસ્તાક હિંગોર વેલણ વગાડી રજૂઆતો બાદ કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલય ખેડૂતોને જે પાક છે એનું એક સર્વે કરી સરકાર અને વીમા કંપની દ્વારા સરકાર સર્વે કરી અને વળતર દેવાનું નક્કી થયું હતું જેમાં લગભગ પચીસ હજારથી પણ વધારે ખેડૂતોનું એકોતેર કરોડથી પણ વધારેનું વળતર દેવાનું હતું પણ અત્યાર સુધી આ સરકાર દ્વારા કે આ વીમા કંપની દ્વારા અત્યાર સુધી કચ્છના ખેડૂતોને હજી વીમાની જે રકમ છે એ મળી નથી એના માટે આજ અમે અહીં બધા ભેગા થઈ અને કલેક્ટર મારફતે મુખ્યમંત્રીનું એક આવેદન અમે આપ્યું છે અને માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ વીમો આપી દેવામાં આવે સાથે સાથે આ વર્ષે પણ જે કમોસમી વરસાદ થયો છે એમાં સમગ્ર કચ્છ જિલ્લામાં સર્વે કરાવવામાં આવે અને એની પણ તાત્કાલિક ધોળે જે રકમ છે એ રકમ ખેડૂતોને મળે એવી પણ એક માગણી કરી છે સાથે સાથે જે લખપત અબડાસા એ અને નખત્રાણા જે ત્રણ જિલ્લા તાલુકાઓમાં જે તીડનું આક્રમણ થયું છે એની પણ તાત્કાલિક સર્વે કરવાની માગણી અત્યારે કલેક્ટર સમક્ષ અમે આજે જિલ્લા કોંગ્રેસના પરિવાર દ્વારા કરેલ છે આજે અમે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોને એમના અધિકાર મળે ખેડૂતોને એમનો હક મળે જગતનો તાત અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે તાજેતરમાં જ દિવાળી ઉપર કમોસમી વરસાદને કારણે મોંમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો છે ખેડૂતોના પાક ખેતરોમાં આવી ગયો હતો એમાં લણણી પણ ચાલુ હતી અને એવે ટાઈમે વરસાદને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે તો એમને તાત્કાલિક સર્વે કરાવી અને આ સરકાર ખેડૂતોની મદદે આવે બીજી વાત અમારી મુખ્ય મુદ્દો હતો કે ગયા વર્ષે સરકારે દુષ્કાળ જાહેર કરેલો હતો વીમા કંપનીઓએ પ્રીમિયમ કાપી લીધેલા હતા અને જ્યારે વીમો વીમો ચૂકવવાની વાત આવી ત્યારે એકોતેર કરોડ રૂપિયા મંજૂર થયેલો વીમો કચ્છ જિલ્લાનો હજી સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થયો આ રજૂઆત અમે માન્ય કલેક્ટરશ્રી મારફતે આવતીકાલે જ્યારે માન્ય મુખ્યમંત્રી કચ્છમાં આવી રહ્યા છે ત્યારે એનો અવાજ બની ખેડૂતોનો અને આ અમારો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચે વીમા કંપનીઓને ફરજ પાડે અને તાત્કાલિક મંજૂર થયેલો વીમો છે એ એકોતેર કરોડ રૂપિયા તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરાવે ત્રીજો મુદ્દો અમારો ખાસ કરીને લખપત અબડાસા અને નખત્રાણ તાલુકામાં ટીન્ડના આક્રમણના કારણે ખેડૂતોનો તૈયાર પાકને ભારે નુકસાન થયું છે નાશ પામ્યો છે તો એનું સર્વે કરાવીને પણ ત્યાંના તાલુકાના ખેડૂતોને અસરકાર સરકાર વીમાની રકમ સહાય ચૂકવે કારણ કે સરકારે આપણે સૌ જાણીએ છીએ કે મોટે મોટે ઉદ્યોગપતિઓ હોય ટેલિકોમ ટેલિકોમ કંપનીઓ હોય એ ક્યાંક નુકસાની જાય તો એના માટે સહાય પેકેજ જાહેર થાય છે તો ખેડૂતો જગતનો તાત જે સમગ્ર દેશનું અર્થતંત્ર ખેતી આધારિત છે તો ખેડૂતો માટે શા માટે તમારે આ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવતું નથી આ પણ અમારી એક માગણી છે અને ખાસ કરીને આજે અમે ભારતીય જનતા પાર્ટી કે જેમની સરકાર કેન્દ્રમાં પણ છે જેમની સરકાર ગુજરાતમાં છે આજે માન્ય સાંસદ વિનોદભાઈને પણ અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે હવે જાગો તો ખરા ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડો તો ખરા વીમાની રકમ મંજૂર થયેલી શા માટે વીમા કંપનીઓ ચૂકવતા નથી આજે અમે ખાસ કરીને અમને મળ્યા નથી પણ અમે એમને રજૂઆત કરી છે કે આજે જો આનું નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો ખેડૂતોના ધારે ધારા આપની ઓફિસ આપની કચેરી સુધી આવશે એની જવાબદારી પણ આપણી રહેશે તો ખાલી માત્ર આપણા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એને આપણે ઉત્સવો માટે નથી ચૂંટ્યા એને તાયફાઓ માટે નથી ચૂંટ્યા એને પ્રજાના પ્રશ્નો છે લોકોની સમસ્યાઓ છે એ અવાજ બની અને સરકાર સુધી પહોંચાડે એના માટે આપણે એમને આપણા પ્રતિનિધિ બનાવ્યા છે ત્યારે અમારી આજે કોંગ્રેસ પક્ષની માગણી છે કે અમે બહુ થયો ઊં આપણી ઊંઘ ઉડાડી અને ખેડૂતોને મદદે આવો ખેડૂતોના જે મુદ્દાઓ છે એને સાંભળો અને ખેડૂતોના મુદ્દાઓ જે સમસ્યાઓ છે તમારા ખેડૂતો વતીથી સરકારનું કાન પકડી અને ખેડૂતોને મદદ અપાવો એવી લાગણી અને માગણી લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે